विद्यार्थी मित्रों, आज आपने पाठ 3 भारत की बंधारण विषय भणवाना छे। तो चलो जोईए। हेली प्रियांश ने सचिन અને એના મમ્મી પપ્પા સાથે ટીવી માં વર્લ્ડ કપ 2011 નો ફાઇનલ મેચ આવી રહ્યો હતો તે જોઈ રહ્યા હતા અને ભારત અને શ્રીલંકા વચ્ચેનો એકદમ દિલધડક એટલે કે રસપ્રદ મેચ છે ચાલી રહ્યો હતો। વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને, બરાબર? એને એક્સાઇટમેન્ટ હતી કે આ વર્લ્ડ કપ કોણ જીતશે, ભારત જીતશે કે શ્રીલંકા જીતશે। શ્રીલંકાનો સ્કોર જોતા ભારત માટે મુશ્કેલ જણાતું હતું કે શ્રીલંકાનો સ્કોર જે છે એ વધારે હતો અને ભારતની સ્થિતિ નબળી હતી, તો એને એમ હતું કે શ્રીલંકા જે છે એ જીતી જશે અને ભારત હારી જશે મેચ। પરંતુ ભારતે જે કપ્તાન છે, જે ક્રિકેટ ટીમનો કપ્તાન જે છે ધોની, એને જે છે બલ્લેબાજી એટલે કે ફટાકબાજીથી જે ફટાકેદાર જે છે બેટિંગ કરી અને ભારતને આખું વર્લ્ડ કપ જે છે એ જીતાડી દીધું, એટલે કે ભારત જીતી ગયા। અને બધી બાજુ જે છે વિજયનો માહોલ છવાઈ ગયો કે ભારત દેશ જે છે જીતી ગયો, એટલે બધાને ખુશીનો માહોલ હતો। અને ટીવીમાં જોઈને હેલી જે છે એના મમ્મી પપ્પાએ બોલી હતી કે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ ટાઈ થઈ હતી, એને જોઈ હશે મેચ, એટલે એને એમ કહ્યું હતું કે આ ઇંગ્લેન્ડ અને જ્યારે ભારત વચ્ચેની મેચ રમાણી હતી એ મેચ ટાઈ થઈ હતી। તો એને મનમાં પ્રશ્ન થયો કે મેચ ટાઈ થવું એટલે શું, એટલે એના મમ્મી પપ્પાને એને પ્રશ્ન કર્યો કે આ મેચ ટાઈ થઈ એટલે શું। ત્યારે એની મમ્મી જે નીતા બહેન છે એણે એમ કીધું કે જે છે કે ક્રિકેટ જેવી લોકપ્રિય રમતમાં જે છે વ્યવસ્થિત રીતે જે આઈસીસી જે છે એ વ્યવસ્થિત નિયમો બનાવે છે અને એ જો નિયમો ન હોય તો જે છે ક્રિકેટ જે છે એ રમી શકાય નહીં, એટલે કે મેચ ટાઈ થવી એટલે કે મેચમાં બંને ટીમના સરખા જ રન થાય। એની મમ્મી એને સમજાવ્યું કે મેચ ટાઈ થવી કે નહીં કહેવાય કે બે ટીમનો જે ક્રિકેટનો સ્કોર છે બે સરખો જ્યારે રન હોય બે ટીમના એને મેચ ટાઈ થવી કહેવાય, અને જ્યારે મેચ ટાઈ થઈ ત્યારે એક ઓવર વધારે આપી અને ડિસાઇડ કરે, એટલે એ બધા નિયમો એને બનાવેલા હોય છે ક્રિકેટમાં। ફૂટબોલ છે, હોકી છે, કબડ્ડી છે, એવી બધી ગેમમાં પણ નિયમો બનાવેલા હોય છે। કોઈ પણ નિયમો વગર જે છે કોઈ પણ ગેમ છે એ ચાલી શકે નહીં, અને બધી ગેમમાં બધી રમતમાં નિયમોની જરૂર પડે, એટલે રમતમાં જો આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો આપણા વડા મોટા દેશનો વહીવટ ચલાવવા માટે નિયમની જરૂર શું કામ ન પડે। પછી એની મમ્મી એને સમજાવે છે કે એક આપણી ગેમ રમવા માટે જો આટલા બધા કાયદા નિયમો છે તો આપણો ભારત દેશ તો આવડો વિશાળ દેશ છે, તો આવડો આખો ભારત દેશ જે છે એને ચલાવવા માટે ઘણા બધા નિયમો જોઈએ, તો એ બધા નિયમો જે છે બનાવવા પડે અને નિયમોના આધારે જ આપણો ભારત દેશ ચાલે। તો એ પછી એની સમજાવે છે કે આ ભારત દેશને નિયમોની જરૂર શું કામ પડે, તો સૌથી પહેલાં જે છે આપણે ભારતનું બંધારણ જે છે એને સમજવાનું છે કે ભારતનું બંધારણ શું કામ બન્યું, કેવી રીતે એની રચના કરવામાં આવી, ભારતના બંધારણની શું જરૂર પડે। તો સૌપ્રથમ ભારતનું જે બંધારણ છે એની શરૂઆત આમુખથી થાય છે, બરાબર? પ્રથમ જે છે આમુખથી બંધારણની શરૂઆત થાય છે, તો તમારે પેજ નંબર 13 ઉપર અહીંયા બંધારણનું આમુખ જે છે એની શરૂઆત કરી છે, એની જે એમાં લખ્યું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે બધા નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય મળે, વિચાર વાણી માન્યતા ધર્મ પૂજાની સ્વતંત્રતા હોય, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે ભાઈચારો કેળવવા દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ જે છે અમે અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરે છે। આ બંધારણનું આમુખ છે, એમાં બંધારણ જે છે ઘડે એની કામગીરી શરૂ કરે એની પહેલાં જે છે એક શપથ લે કે અમે બધાએ જે છે રાષ્ટ્રના હિત માટે કે દેશનું રક્ષણ થાય, દેશમાં જે છે બધા નાગરિકોને સમાન ન્યાય મળે, બધા લોકો જે છે બરાબર પોતાની સત્તા જે છે એનો ઉપયોગ કરી શકે, કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર બધા વ્યક્તિને સમાનતાથી હક મળે એવું જે છે આમાં આમુખની જે છે પહેલાં એની પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે અમે બધા નિયમોનું પાલન કરશી, દેશની રક્ષા કરશી। તો એક સૌથી પહેલાં બંધારણની ઘડતરની કામગીરી શરૂ કરે એની પહેલાં એની આમુખથી શરૂઆત કરે છે। તો આપણે આમુખ જોયું, એમાં લખેલા નિયમો કે દેશ માટે શું છે એ પણ આપણે જોયું, તો હવે સૌપ્રથમ આપણે આમુખ જે છે એ જોઈએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે, બરાબર? આપણે આમુખ તો જોયું કે એની પ્રતિજ્ઞા લેવામાં આવે કે આવી રીતે જે
બંધારણ જે છે એ ઘડવામાં આવે છે અને એ બંધારણની અંદર શું હોય તો ઘણા બધા નિયમો હોય અને એ એનો અમલ કરવામાં આવે છે બંધારણ લિખિત કે અલિખિત પણ હોઈ શકે બંધારણ જે છે લખેલું પણ હોઈ શકે અને એ બોલેલું પણ હોઈ શકે કે આ નિયમોને આ અંતર્ગત કાર્ય કરવાનું આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે કોઈ પણ દેશ જે છે એની બંધારણની શરૂઆત હંમેશા આમુખથી થાય છે પહેલા આમુખની રજૂઆત કરે પછી જે દેશનું બંધારણ બને તો હવે આપણે જોઈએ કે ભારતનું બંધારણ કઈ રીતે બની વસે બરાબર તો આપણે વિચાર આવે કે હવે ભારતનું બંધારણ વિશે તો આપણે જોયું કે એની શરૂઆત આમુખથી થાય તો એ પછી બંધારણ કેવી રીતે તૈયાર કર્યું હશે કોણ વ્યક્તિએ તૈયાર કર્યું હશે કેટલો સમય લાગ્યો હશે તો આપણે જોયું કે ભારતનું બંધારણમાં જે લોકતંત્ર છે સમાજવાદ છે ધર્મનિરપેક્ષતા છે રાષ્ટ્રીય અખંડિતતા જેવા લક્ષ્યોનો આધારસ્તંભ છે કે બંધારણની અંદર કયા લક્ષ્યો કયા નિયમોને ધ્યાનમાં રાખીને આ બંધારણ તૈયાર કરવામાં આવે તો કે લોકતંત્ર છે કે લોકો જે કાર્ય કરે લોકોની જે છે હિતમાં સમાજમાં જે લોકો રહે એની વચ્ચે જે ન્યાય મળી શકે એમાં ધર્મનિરપેક્ષતા એટલે કોઈ પણ બાબતના કોઈ પણ જ્ઞાતિના લોકો જે છે બધા ધર્મને અપનાવી પાડી શકે એવી પણ છૂટછાટ અને રાષ્ટ્રને કોઈ પણ પ્રકારનું નુકસાન થયા વગર આ બધા જે છે પોતાની રીતે જે છે એ જીવી શકે એવા ઘણા બધા આધારને કારણે આ જે છે બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે અને ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણની રચના પણ કરવામાં આવી કે ભારત દેશને આઝાદી મળી અને આઝાદી મળવાની સાથે હવે દેશ આઝાદ થઈ ગયો એટલે દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બંધારણની જરૂર પડે તો આ બંધારણ જે છે 9 ડિસેમ્બર 1946માં કાર્ય શરૂ કર્યું બંધારણનું કામગીરી જે છે 9 ડિસેમ્બર 1946ની સાલમાં એને બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી અને આ બંધારણ ઘડવા માટે ઘણા બધા એવા મોટા નેતાઓ છે જે છે જે વિશિષ્ટ વિદ્વાનો છે કે જેની બુદ્ધિ ક્ષમતા જેની કાર્યક્ષમતા ઉજ્જવળ છે એવા લોકોએ આ બંધારણમાં સાથ સહકાર આપ્યો અને એવા જે વિશિષ્ટ નેતાઓ જે છે એની દીર્ઘ દ્રષ્ટિ એટલે કે લાંબુ વિચાર દેશના હિત માટે એની રાજનૈતિક જે દ્રષ્ટિ છે કે રાજ્યનું હિત કેવી રીતે થાય એવા બધા વિચારોથી આ બધા જે વિદ્વાન નેતાઓ છે એને બંધારણમાં સમાવેશ કર્યો તો કયા બધા લોકો હતા કે જેને બંધારણ ઘડવા માટે સાથ સહકાર આપ્યો તો એવામાં છે જવાહરલાલ નહેરુ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામજી શ્યામ પ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ નેતાઓએ માર્ગદર્શન આપ્યું તો આ બધા વિશિષ્ટ નેતાઓ જે છે પોતાનું યોગદાન જે છે બંધારણને ઘડવામાં આપ્યું અને ફ્રેન્ક એન્થોની એચપી મોદી એને પ્રતિનિધિત્વ સંભાળ્યું બરાબર કે સૌથી હેડ તરીકે એને કામ કર્યું હોય તો એચપી મોદી અને ફ્રેન્ક એન્થોની અને અલ્લાદી કૃષ્ણ અય્યર ડોક્ટર બી આર આંબેડકર એમ મુનશી જેવા વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા કે ડોક્ટર બી આર આંબેડકર છે કૃષ્ણ સ્વામી અય્યર છે કે એમ મુનશી છે એ બધા જે છે એ પણ આ જે બંધારણ સભાના જે છે મોટા સભ્યો હતા અને સરોજની નાયડુ તથા બીજા લક્ષ્મી પંડિત મહિલા સભ્ય હતી બરાબર કે સ્ત્રી જે છે પુરુષ તો હતા જે ઉપરાંત જે બંધારણ સભાની કામગીરીમાં બે સ્ત્રી સભ્યો છે એને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી તો સરોજની નાયડુ અને બીજા લક્ષ્મી પંડિત જે છે એને પણ જે છે પોતે બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પછી હવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા કે સૌથી મોટું એને દેખરેખ રાખવાનું કાર્ય પણ કર્યું તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે એની કામગીરી સોંપવામાં આવી અને બંધારણનો ખરડો તૈયાર કરવામાં આવ્યો અને ખરડો એટલે કે એક પ્રકારનો મુસદ્દો જે કાયદાઓ છે એના નિયમો બનાવવામાં આવ્યા પછી એને પણ નિયમો બનાવી અને એના પણ કોઈ અધ્યક્ષ નિમવા પડે એટલે કે ડૉક્ટર બી આર આંબેડકર છે એ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે એની પસંદગી કરવામાં આવી અને આ બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો તો કે બંધારણ ઘડવાની કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલી બરાબર યાદ રાખજો કે બંધારણ ઘડવા માટે આટલો મોટો સમય લાગ્યો એટલે તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં જે છે અને 166 બેઠકોમાં જે છે આ તૈયાર થયું અને 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ જે છે એની કામગીરી પૂર્ણ થઈ ગઈ એટલે કે એને બંધારણને જે છે બરાબર સંમતિ મળી ગઈ કે આ બનાવેલ બંધારણ છે એ યોગ્ય છે પછી એની સંમતિ મળવાની સાથે 26 જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણનો અમલ કરવામાં આવ્યો બરાબર તો આપણે બંધારણ કઈ રીતે બન્યું કેટલા કેટલા નેતાઓ એમાં સાથ સહકાર આપ્યો દેશના કેટલું હિત સાધવા માટે પણ એને કાર્ય કર્યું એ આપણે જોયું
बंधारण में थाय आपणा नेताओनी पसंदगी आपणे करीए एनो समावेश पण बंधारण में थाय छे। आ सत्ता सांभळीए छे आपणा आपणे पति ते सत्ता सांभळीए छे बराबर के नेताओ सत्तानो दुरुपयोग न करे तेना माटेनो उपाय पण जे छे એ બંધારણમાં છે કે નેતાઓ જે છે એને સત્તા મળી પણ એની સત્તાનો બરાબર દુરુપયોગ પણ કરી શકે પણ જે નેતાઓ જે છે પોતાની સત્તાનો દુરુપયોગ ન કરી શકે એના માટે પણ બંધારણમાં રચના કરવામાં આવી છે। બંધારણ એવા નિયમોની જોગવાઈ છે કે જે શાસકો કે સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં કે બંધારણમાં એવા નિયમો બનાવેલા છે કે કોઈ લોકો જે છે એની સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં અને કરે તો એનામાં બંધારણમાં એટલા બધા નિયમો છે કે જે છે એને એની ભરપાઈ કરવી। तो आपने जो है कि बंधारण वगर कोई पण देश की शासन की कल्पना न थई सके। तो એ પછી નેક્સ્ટ છે કે શાસન લોકશાહી શાસન પદ્ધતિ। તો લોકશાહી શાસન પદ્ધતિ કેને કહેવાય? લોકશાહી શાસન પદ્ધતિ શું છે? તો કે લોકશાહી શાસન પદ્ધતિ ભારત એક લોકશાહી દેશ છે કે જ્યાં લોકોને લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન છે અને આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી થાય। દર 5 વર્ષે એકવાર આપણા દેશમાં ચૂંટણીઓ યોજાય। 18 વર્ષની ઉપરના મતદારો મત આપી શકે કે જે લોકોની ઉંમર 18 વર્ષ હોય 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જે છે પોતે મત આપવાનો અધિકાર ધરાવે છે અને પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે કે પોતાના જે દેશના નેતાઓ છે એને ચૂંટવામાં બધા લોકો પોતાની રીતે પોતાની યોગ્ય લાગે એ રીતથી એ મત આપી શકે છે અને દેશમાં કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે। દેશનો કોઈ પણ નાગરિક છે એ ચૂંટણીમાં ઊભી અને ચૂંટણીને લડી શકે છે। એ સ્ત્રી હોય કે પુરુષ હોય અને ગમે તે જાતિ કે વર્ગનો હોય અને નાગરિકને વિચારવાની અભિવ્યક્તિ ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે। બધા વ્યક્તિઓને પોતાની રીતે વિચારવાની પોતાના ધર્મ પાડવાની એને પણ જે છે એની ઈચ્છા મુજબ વર્તન કરવાની જે છે એની છૂટ આપવામાં આવી છે। હવે જોઈએ ધર્મનિરપેક્ષતા। ધર્મનિરપેક્ષતા એટલે શું? ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે એટલે કે બિન સાંપ્રદાયિક એટલે ભારત દેશમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાય એટલે કે સમુદાય વગર એ લોકો જે છે પોતાની રીતે જે છે પોતે જે જાતિના હોય એ રીતે એ રહી શકે। ધર્મનિરપેક્ષતા એટલે કે કોઈ પણ પ્રકારના ધર્મની ભેદભાવ વગર હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી જૈન ગમે તે લોકો